ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હું છું પ્રિયંકા રાણા. આજનો આપણો ટોપિક છે કે નવા જન્મેલી બાળકની માતા હોય એટલે કે સ્તનપાન કરાવતી માતા હોય તો એમનું ડાયટ કેવું હોવું જોઈએ, નવીમાં નવી માતા બની હોય તો એમને શું ખોરાક લેવો જોઈએ અને કયો ખોરાક ના લેવો જોઈએ, દરેક વસ્તુ આજે વિગતવાર આપણે આ વિડીયોની અંદર જોવાના છે. એની અંદર થોડુંક પહેલાં આપણે સમજી લઈએ કે નવી નવી બાળકની માતા બની હોય તો એ વખતે એની ઇમ્યુનિટી લેવલ થોડુંક ઓછું થયું હોય છે. બાળકને માતા જે પણ હોય છે એને પાચન તંત્ર થોડુંક નબળું પડ્યું હોય છે, તો એ વખતે માતા જે પણ વસ્તુ ખાય છે એને એકદમ એક સાથે નથી બધું જમી લેવાનું. થોડાક થોડાક ટાઈમની અંદર થોડુંક થોડુંક જમતા રહેશો તો એની પાચન તંત્રની જે પણ પચાવવાની ક્રિયા છે એ પણ સારી રીતે થઈ જશે, તો એને ખોરાક પચાવવાની અંદર પણ મદદરૂપ થશે. બીજા નંબર પર આવે છે માતાએ પાણી બહુ જ વધારે પડતું પીવું. પાણી એ દરેક રોગનો નાશ કરી શકે છે એ દરેક લોકોને ખબર છે, તો પાણીનું સેવન વધારે કરવું. દિવસની અંદર 8-10 ગ્લાસ જેટલું પાણી તો પીવું જ જોઈએ. સાથે સાથે તમે નારિયેલ પાણી પણ પી શકો છો, અને જોડે તમે કોઈ પણ ફ્રૂટ જો તમે ડાયરેક્ટ ના ખાઈ શકતા હોય તો એનું જ્યુસ પણ બનાવીને પી શકો છો. તમારે જ્યુસની અંદર ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું ઉપરથી કશું એડ નથી કરવાનું, એટલે કે ઉપરથી ખાંડ કે કંઈ પણ વસ્તુ એડ નથી કરવાની. આ રીતે તમે કોઈ પણ લિક્વિડ પણ તમે યુઝ કરી શકો છો. એના પછી આવે છે માતાએ સૌથી વધારે એ વખતે આયર્નની અને કેલ્શિયમની જરૂરિયાત પડે છે, તો આયર્ન અને કેલ્શિયમની જરૂરિયાત માટે ડૉક્ટર એ વખતે જે પણ દવા લખીને આપે છે એ પણ સમયસર લેતા રહેવાનું, અને આયર્ન અને કેલ્શિયમના જે પણ રિલેટેડ જે પણ ખોરાક હોય એ પણ તમે રોજની અંદર સમાવેશ કરી શકો છો. પછી આવે છે માતાએ સૌથી વધારે લીલા શાકભાજી ખાવાના છે અને સૌથી વધારે ફ્રૂટ્સ ખાવાના છે. તમને લોકોને જે પણ બને ત્યાં સુધી ઘરનું જમવાનું છે. જેટલા વધારે શાકભાજી ખાશો જેટલા વધારે ફ્રૂટ્સ ખાશો એ તમારી હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી થાય છે અને પચાવવાની અંદર પણ ખૂબ જ હેલ્પફુલ થાય છે. એના પછી આવે છે બાળકની માતાએ મોસ્ટલી સૌથી વધારે કયા કઠોળ કે પછી કયા શાકભાજી ખાવા જોઈએ, તો એની અંદર ગવાર છે કે પછી ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે કે ભાજી છે, પછી ડ્રમસ્ટિક એટલે કે શરરપાની સિંગ છે, આ દરેક વસ્તુઓનો પણ તમે સમાવેશ કરી શકો છો. એના પછી આવે છે બાળકની માતા મિલ્ક પ્રોડક્ટ એટલે કે દૂધની બનેલી વસ્તુઓનો પણ સમાવેશ કરી શકે છે, કારણ કે એની અંદરથી સારી એવી માત્રાની અંદર પ્રોટીન મળી રહે છે, તો એ વખતે માતાને એનર્જીનું લેવલ પણ ખૂબ જ ડાઉન થઈ જાય છે, તો એનર્જી મેળવવા માટે તમે દૂધની પ્રોડક્ટનો પણ ઉપયોગ કરી શકો છો. એના પછી આવે છે બાળકની દિમાગ એટલે કે બુદ્ધિ વધારવા માટે માતાએ ઓમેગા 3ની પણ જરૂર પડે છે. હવે ઓમેગા 3 ફેટી એસિડવાળા જે પણ ખોરાક હોય એની અંદર સમાવેશ થાય છે અખરોટ, ફ્લેક્સિડ્સ, રાજમા, પછી આવે છે વટાણા, કાં તો પછી હરી સબ્જી એટલે કે ગ્રીન લીફી વેજીટેબલ્સ. આ દરેક વસ્તુનો તમે તમારા ખોરાકની અંદર સમાવેશ કરશો તો બાળકને બ્રેઇન ડેવલપમેન્ટની અંદર પણ ખૂબ જ હેલ્પફુલ થાય છે. ઇન શોર્ટ તમને લોકોને કહેવામાં એ જ આવે છે કે ઘરની બનેલી વસ્તુ જે પણ હશે એ ખાવાની છે. અને એક મેં વિડીયો મૂક્યો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ કે કોઈ પણ ડાયરેક્ટ ઇફેક્ટ બાળક ઉપર નથી પડતું. અમુક લોકો એવું કહે છે કે લસણ ખાવાથી કે પછી દાળ ખાવાથી બાળકને એની અંદર કંઈક નુકસાન થાય છે. તમને લોકોને જે પણ વસ્તુ લાગે કે આ કઠોળ ખાવાથી બાળકને થાય છે, બાળકને ગેસ થઈ જાય છે, એ વસ્તુ તમે 2 અઠવાડિયા સુધી ખાવાની બંધ કરી દો. 2 અઠવાડિયાની અંદર બાળકનું બિહેવિયર જુઓ કે એની અંદર ચેન્જીસ લાગે છે. જો તમને ચેન્જીસ જોવા મળતું હોય તો તમારે માનવું કે તમારા ખાવાની ઇફેક્ટ થોડી ઘણી બાળક ઉપર પડે છે, તો એ વસ્તુ ખાવાની તમારે 6 મહિના સુધી બંધ કરી દેવાનું. અને જો એની કોઈ પણ ઇફેક્ટ ના થતી હોય, બાળકને કન્ટિન્યુઅસ જ એવી રીતે રડવું આવતું હોય, તો તમારે ડૉક્ટરની સલાહ એ વખતે જરૂરથી લેવાની. આ હતું કે નવી નવી માતાએ કઈ કઈ વસ્તુ ખાવી જોઈએ. હવે આપણે વાત કરીએ કે કઈ વસ્તુ ના ખાવી જોઈએ. એની અંદર સૌથી પહેલું આવે છે ફાસ્ટ ફૂડ, જે પણ જંક ફૂડ હોય એ બિલકુલ પણ નહીં ખાવાના. બીજું આવે છે સ્ટોર કરેલા એટલે કે પ્રિઝર્વેટિવવાળી જે પણ વસ્તુ હોય છે એ નહીં લેવાનું. પછી આવે છે બહારના ઠંડા પીણા, એ પણ નહીં પીવાના. અને પછીનું આવે છે વાસી ખોરાક. વાસી ખોરાક ખાવાની અંદર આવશે તો પણ તબિયત ઉપર ઇફેક્ટ પડી શકે છે. તો આના વિડીયો પરથી તમને લોકોને થોડોક આઈડિયા હતો આપ્યો હશે કે નવી નવી જે પણ માતા બની હોય તો એ સ્તનપાન કરાવતી હોય તો એ વખતે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ના ખાવી જોઈએ. આને રિલેટેડ જો તમને લોકોને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે લોકો મને કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. મારા ઇન્સ્ટાગ્રામને ફોલો ના કર્યું હોય એ પણ તમે જરૂરથી ફોલો કરી દેજો. આવા જ નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાર સુધી.